સુરતના અમરોલી વિસ્તારમાં કિન્નરનો વેશ ધારણ કરી બે ઈસમોએ એક મહિલાના વિશ્વાસમાં લઈ ધારેલા કામ થઈ જશે તેવું કહી વિધિ કરવાના બહાને મહિલા પાસેથી 96,000 રૂપિયાના દાગીના પડાવી લીધા હતા। ત્યારબાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાતા પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીની ધરપકડ કરી હતી। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા સાઈરો હાઉસમાં નકલી કિન્નરી બની અશ્વિન સોલિયા નામના વ્યક્તિના ઘરે ગયા હતા અને તે સમયે અશ્વિન સોલિયાના પત્ની ભાવના સેલિયા ઘરે હતા। આ બંને કિન્નરો ઘરે આવ્યા હોવાને કારણે ભાવનાબેન કિન્નરો 100 રૂપિયાનું દાપુ આપ્યો હતો। ત્યારે કિન્નર રોએ ભાવનાબેનને કહ્યું હતું કે તમારા મનમાં જે ધારેલા બે કામ છે તે પૂરા થઈ જશે, પરંતુ અમારે એક વિધિ કરવી પડશે। ઘર માલિક ભાવનાબેન નકલી કિન્નરોની વાતમાં આવી ગયા હતા। બંને ઈસમોને કહ્યા અનુસાર ભાવનાબેને તેમના ઘરમાંથી 5 જેટલા સોનાના દાગીના લઈને આવ્યા હતા। આ સોનાના દાગીનાની કિંમત 96,750 હતી અને સોનાના દાગીના ભાવનાબેનને બંને નકલી કિન્નરોને આપ્યા હતા। ત્યારબાદ કિન્નરોએ ભાવનાબેનને એવું કહ્યું હતું કે અમે 1/2 કલાકમાં પરત ફરીશું ઘરેણા લઈને, પરંતુ આ નકલી કિન્નરો 3 કલાક સુધી પરત ન આવતા ભાવનાબેને શંકા જતા તેમને સમગ્ર મામલો અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ભાવનાબેનની ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાને આધારે તપાસ શરૂ કરતા ગણતરીના કારણે આ બંને નકલી કિન્નરો બનેલા ઈસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ઈસમના નામે બાબુ પરમાર, મહેશનાથ પરમાર અને તે રાજકોટ તરઘડીના રહેવાસી છે। મહત્વની વાત છે કે બાબુ સામે 9 અને મહેશના નામે ઈસમતાને અલગ અલગ કુલ 15 જેટલા ગુના નોંધ્યા છે।